અત્યારે આપણે મોટા વરાછા ખાતે એલપી સવાણી સંસ્કાર વેલી ખાતે ઉપસ્થિત છે. આપણી સાથે તેમના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણી છે. સર, આજે આપે જે સ્ટાર્ટઅપ બિઝનેસ ફેરનું આજે જે ઉદ્ઘાટન કર્યું છે, એ કાર્યક્રમ આપણે રાખવા પાછળનો આપણો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ એ છે કે છોકરાઓને આમાંથી ઘણું શીખવા મળે અને નવા જે નાના છોકરાઓ છે એને આમથી વિશેષ પણ શીખવા મળે, એનો એ હેતુ છે અમારો. અને બધા વિઝિટ કર્યા તો નાના છોકરાઓને આમાંથી પ્રેરણા મળ્યા કરે. સર, આપે આટલો મોટો કાર્યક્રમ કર્યો છે, લગભગ કેટલા સ્ટોલ્સ આપણે આજે આની અંદર આપણે રાખ્યા છે? આની અંદર 40 સ્ટોલ તો મિનિમમ છે. આપે જે વિઝિટ કરી છે, આપની લાગણીઓ અમારા દર્શક મિત્રોને કહો. બહુ સરસ છે આ પ્રોગ્રામ, અમને તો ઘણો જ ગમ્યો. આવો મેં આની પહેલા ક્યારેય પ્રોગ્રામ જોયો પણ નહોતો કોમર્સનો. સર, આ કાર્યક્રમ વિશેની થોડી વધુ વિગત આપ અમને જણાવો. આપણે આ કાર્યક્રમનું નામ સ્ટાર્ટઅપ કોમર્સ ફેર રાખેલું છે. ખરેખર સાયન્સ ફેર તો બહુ બધી જગ્યાએ બહુ બધી સ્કૂલે જોયેલું હશે. મારા મંતવ્ય પ્રમાણે જે કોમર્સ ફેરનું આયોજન છે, લગભગ સુરતની અંદર ફર્સ્ટ ટાઈમ અથવા તો વરાછા વિસ્તારની અંદર ફર્સ્ટ ટાઈમ કરવામાં આવેલું છે. આમની અંદર ઓછી સંખ્યાની અંદર વધુ બાળકોએ ક્રિએટિવિટી બહાર આપેલી છે. લગભગ 40 જેવા એવા ડોમ બનાવેલા છે કે જેમની અંદર વીમા કંપની, બેંક, પોલીસ સ્ટેશન, અદાલત, શેર માર્કેટ, GST વગેરે અલગ અલગ પ્રકારના ડોમ દ્વારા બાળકોએ પોતાની ક્રિએટિવિટી આપી અને માર્કેટની અંદર મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય એ અંગેના પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવેલું છે. લગભગ સર કેટલા વિદ્યાર્થીઓએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે તે વિશે લગભગ વાત કરીએ તો સર, વધુમાં એ કહો કે આ કાર્યક્રમ આપણે જે કર્યો છે તેમાં આપણે લગભગ કેટલા રૂપિયાનો ખર્ચો થયો છે અને બાકીની કોઈ સ્કૂલોને આપણે આમંત્રણ આપ્યું છે અથવા જાહેર જનતાને આમંત્રણ આપ્યું? લગભગ અમારો ટાર્ગેટ પ્રમાણે જોવા જઈએ તો 5,000-7,000 પબ્લિકને અમે ઇન્વિટેશન આપેલું છે. 150 કરતાં પણ વધારે સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓને અમે ઇન્વિટેશન આપેલું છે. ધોરણ 8 થી લઈને 12 સુધીના બાળકો અહીંયા વિઝિટ કરશે અમારે ત્યાં આવીને. ઘણી બધી સ્કૂલો એવી છે કે જે કોમર્સના વિદ્યાર્થીઓને અહીંયા પોતાની બસ વ્યવસ્થા કરી અને અમારા કોમર્સ ફેરની વિઝિટ કરાવવા માંગે છે. લગભગ આ આયોજન છે એ 3,00,000-4,00,000 ખર્ચની અંદર આયોજન થયેલું છે. દરેક વસ્તુ જે છે એક એક ઝીણવટપૂર્વક ધ્યાન રાખીને બનાવવામાં આવેલું છે અને બધું થર્મોકોલની અંદરથી અને વેસ્ટમાંથી બેસ્ટ સ્વરૂપમાં આખું બનાવેલું છે. સર, આમાં લગભગ આપણે આ જે કરવા પાછળ જે આપણા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આની અંદર કયા પ્રકારની મહેનતો કરી છે અને એમાં એ લોકોનો શું રોલ છે? ખરેખર તો હું આભાર વ્યક્ત વાલીશ્રીનો કરવા માંગુ છું, કારણ કે અમારા જે વિદ્યાર્થીઓ છે 45-50 વિદ્યાર્થીઓની મહેનત ખૂબ સારી છે. સવારે બાળકો 7 વાગ્યે આવે, 12:30 સુધી અહીંયા રહેતા, એટલું જ સ્કૂલની જવાબદારી હોય છે. પણ વાલીઓએ મને સાથ સહકાર આપેલો છે, અમારી સ્કૂલને સાથ સહકાર આપેલો છે. બાળકો ફરીથી 2 વાગ્યા સુધી, 5:30 સુધી અહીંયા જ રહીને કામગીરી કરતા. ઘણા બાળકો એવા હતા કે જે વાલીઓ પરાણે અહીંયા કહેતા કે તમે બાળકો ત્યાં રહ્યો, તમારો પ્રોજેક્ટ અને તમારી સ્કૂલનું નામ રોશન થાય, તમે જે કંઈ કરો છો એમાં આગળ વધો, એ હેતુથી રાતે 8:00-12 સુધી પણ બાળકો અહીંયા કામગીરી કરતા હતા. એટલે ખૂબ સારી મહેનત બાળકોએ કરેલી છે, એ બાળકોની મહેનત આજે અમને રંગ લાવશે. આપણે શાળાના ટ્રસ્ટી વિનોદભાઈ સાથે વાત કરીશું. વિનોદભાઈ, આ આખા કાર્યક્રમ પાછળ આપણે સ્કૂલે શું સહકાર આપ્યું છે તે વિશે પણ કહો. આ આખા જ કાર્યક્રમમાં સ્કૂલનો પૂરેપૂરું યોગદાન આપવામાં આવ્યું હતું. જે એમને જરૂરિયાતો હોય, બાળકોને પણ જે જરૂરિયાતો હોય, જ્યારે પણ બાળકોએ કીધું છે કે મારે આવું પ્રેઝન્ટેશન, આવો બ્લોગ બનાવવો છે, તો એની માટે પણ એમને જે વસ્તુની જરૂરિયાત હતી એ પણ આપવામાં આવેલી છે. બીજું તમને એક આ ફેર બાબતે એક વાતચીત જણાવવા માગું કે અત્યાર સુધી સાયન્સના ફેર બહુ બધા થયેલા છે. કોમર્સ એક એવો બેઝ હતો. હમણાં જ રાજ્યગુરુ સાહેબ જ્યારે આપણા DO હતા ત્યારે એમના જ શબ્દો હતા કે જે સાયન્સમાં જે છોકરાઓ જતા હોય છે એ છોકરાઓ જ્યારે સારા માર્ક્સ સાથે આગળ વધતા હોય છે એન્જિનિયર બને છે, અને કોમર્સની અંદર જે ઓછા માર્ક્સ સાથે કોમર્સમાં જતા હોય ને એ બિઝનેસ કરે છે, અને એ બિઝનેસ કરીને એ જે સારો એન્જિનિયર બને છે અને નોકરીએ રાખે છે. તો સાહેબનું અમારું એવું કેવું છે કે આ કોમર્સને વધારેમાં વધારે જો પ્રોત્સાહન મળે તો ઘણા બધા છોકરાઓને એની માહિતી મળશે કે કોમર્સમાં ઘણી બધી લાઈનો છે અને એમાં પણ એનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. થેન્ક યુ.